અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની નીકળશે ભવ્ય રથયાત્રા. તેવામાં ભક્તિ સંદેશમાં અમે આ રથયાત્રાની સાથે જોડાયેલી શાસ્ત્રોક્ત માહિતીઓ આપને જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ પ્રયાસમાં આગળ વધીને આજે જાણકારી મેળવીશું રથયાત્રા દરમિયાન ભગવાન અને ભક્તોને અર્પણ કરાતા પ્રસાદ વિશે. શા માટે ભગવાન જગન્નાથજીને જાંબુ મગનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે? આ વિશે જાણકારી મેળવીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ભગવાન જગન્નાથજીના પ્રસાદની. ભગવાન જગન્નાથજીને પ્રસાદની અંદર માલપુવા, દૂધપાકનો પ્રસાદ, જાંબુનો પ્રસાદ, મગનો પ્રસાદ કેમ પ્રિય છે? અને આપણે પણ જો ભગવાનને અષાઢી બીજ જ્યારે પર્વ નજીકમાં આવી રહ્યો છે અને જ્યારે ભગવાનનો પર્વ નજીકમાં આવે ત્યારે ભગવાનને પણ આપણે આવા પ્રસાદો ભોગ લગાવીએ છીએ, તો કઈ રીતે પ્રસાદનો ભોગ લગાવવો અને પ્રસાદનું મહત્વ શું છે? તમામ વસ્તુઓ આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. દર્શક મિત્રો, ખાસ કરીને દરેક ભગવાનની અલગ અલગ વસ્તુઓ પ્રિય છે. જેમ કે ગણેશજીને સતતમ મોદક પ્રિય, ગણપતિને તો લાડવા જોઈએ હો, બીજું બધું હોય કે ના, બાકી લાડવા ગણપતિને પ્રિય. શિવજીને ભાંગ જોઈએ, માતાજીને લાપસી સુખડીનો પ્રસાદ જોઈએ. તેમ ભગવાન જગન્નાથજીની જો વાત કરવામાં આવે તો ભગવાનજીને માલપુવા, જેને આપણે મીઠા પુલ્લા કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ઘણા લોકો આને મીઠા પુલ્લા કહે અને ઉત્તર ગુજરાત બાજુ માલપુવા કહેતા હોય, તો મીઠા પુલ્લા એટલે કે માલપુવા ભગવાનને બહુ જ પ્રિય છે. દૂધપાક પણ પ્રિય છે. મગનો પ્રસાદ રથયાત્રામાં આપવામાં આવે છે, જાંબુ. તો દરેકનું એક વિશેષ મહત્વ છે. પહેલા નંબરની વાત, જો મગની વાત કરીએ તો મગનો પ્રસાદ, આમ એવું કહેવાય છે કે ભગવાન જ્યારે બીમાર પડ્યા, જ્યેષ્ઠાભિષેક થયો, ભગવાન બીમાર થયા એટલે ભગવાનને ભોજનમાં ખાસ કરીને મગ ખાવા ખવડાવતા હતા. અને અમે આપણે જાણીએ છીએ કે મગ જે છે એ કઠોળ છે અને બધા જ કઠોળોનો રાજા એને મગ કહેવામાં આવે છે. અમે કહેવાય છે કે જે ખાય મગ એના સારા ચાલે પગ. મગ ખાવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે. બીજા નંબરે એવું કહેવાય છે કે ઘણી વખત આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પણ કે મગનું પાણી પીવાનું કે મગ ખાવાનું કે, કેમ કે મગ એ કઠોરોનો રાજા છે. મગ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે, શરીર એકદમ સ્ટ્રોંગ બને છે મગ ખાવાથી. અને ભગવાન બીમાર પડ્યા એટલે ભગવાનને મગ ખાવાનું કીધું અને ત્યાર પછી ભગવાનનો પ્રસાદ જ મગ છે અને આપણે પણ પ્રસાદમાં મગ ખાઈએ છીએ. બીજા નંબરે જાંબુ, જાંબુનો પ્રસાદ પણ લેવામાં આવે છે. હવે જ્યારે અષાઢી બીજ આવે છે, જ્યારે અષાઢ મહિનો હોય છે, ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે ઋતુકાલ જ ભવાની ચ, ઋતુફળ. અષાઢ મહિનાના જે ઋતુફળ છે એ ઋતુફળમાં સૌથી વધારે જો ચાલતું હોય તો જાંબુ, જાંબુ ખાવાનો એક મહત્વ, જાંબુની ઋતુ હોય છે અને તે દરમિયાન અષાઢ મહિનામાં જાંબુનું ઉત્પાદન પણ વધારો હોય છે અને ભગવાનને પણ જાંબુ વિશેષ પ્રિય છે. બીજું પણ એવું કહેવાય છે કે જાંબુ ભગવાનનું જે સ્વરૂપ જે છે ને એને કૃષ્ણ સ્વરૂપ કહેવા કહેતા. ગોપીઓ કાનુડો કારો કારો ને રાધા છે ગોરી ગોરી એવું કહેવાય. તો રાધા એકદમ ગોરા છે, દેખાવમાં સુંદર છે અને કૃષ્ણ ભગવાન જે છે કૃષ્ણ વર્ણ બતાવેલા છે. તો અહીંયા ભગવાનના રૂપ, ભગવાનના સ્વરૂપ એક શ્યામ વર્ણ છે અને અહીંયા જાંબુનું રૂપ પણ શ્યામ વર્ણ છે. બીજું કે જાંબુ ખાવાથી, જાંબુ ભગવાનને પણ પ્રિય છે અને એ ઋતુમાં જ્યારે એવું કહેવાય છે કે અષાઢ મહિનામાં જાંબુ ખાવાથી પણ શરીર સારા રહે છે, ઋતુ ફળ ગણવામાં આવે છે. ત્રીજા નંબરની વાત કરીએ તો અહીંયા માલપુવા, જેને મીઠા પુલ્લા કહેવાય, એ પણ અહીંયા ભગવાનને પ્રસાદમાં અર્પણ થાય છે. હવે મીઠા પુલ્લાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે ભગવાનને જે 56 ભોગ અર્પણ કરવામાં આવે છે, 56 ભોગમાંથી એક ભોગ જે છે જેને મીઠા પુલ્લા પણ કહેવામાં આવે છે, જે ભગવાનને પ્રિય છે એટલે ભગવાનને પ્રસાદમાં આપવામાં આવે છે.
આનો પણ ઇતિહાસ જૂનો છે. ઓડિશા ક્ષેત્રમાં જગન્નાથજીના મંદિરની અંદર એવું કહેવાય છે કે 16મી શતાબ્દીમાં ખાસ કરીને પ્રસાદ અને ધરાવમાં આવ્યો હતો અને ત્યારે ગજપ્રતાપ રુદ્રદેવસિંહના શાસનકાલની અંદર આ મીઠાપુલા એટલે કે માલપુઆ ભગવાનને અર્પણ કરવામાં આવતા, જે બહુ લોકપ્રિય છે અને ત્યારથી અત્યાર સુધી ચાલતું આવ્યું છે. બીજા નંબરની વસ્તુ એવી પણ છે કે અમદાવાદના જે મહંત હતા, જે નરસિંહદાસજી, જે આને ખાસ કરીને કાળી રોટી અને સફેદ દાલ તરીકે કહેતા હતા. દર્શક મિત્રો, ખાસ કરીને આ જે પરંપરા હતી મહંતની, જે અમદાવાદની અંદર નરસિંહદાસજીનો જે મહંત, એ પણ 300 વર્ષ જૂની પરંપરા જે અત્યારે હાલ પણ ચાલુ છે. ભગવાનને આ 4 પ્રસાદનું મહત્ત્વ કહ્યું છે, મીઠાપુલા એટલે કે માલપુવા, પછી જાંબુ, મગ અને દૂધપાક. આ બહુ પ્રિય છે. જો તમે પ્રભુને પરમ ભક્ત હોવ ને ભગવાનને અષાઢી બીજના દિવસે ભોજન કરવું હોય, કરાવવું હોય, તો આ દ્રવ્ય, આ પ્રસાદ તમે ભગવાનને જમાડી શકો છો. પરંતુ પ્રસાદ જ્યારે ભગવાનને મૂકો છો ત્યારે શું કરવું એ બાબતો પણ ધ્યાન હોવું જોઈએ. પ્રસાદ જ્યારે જમાડતા હોય ભગવાનને ત્યારે તમારે પહેલાં તો ઘંટડીનો નાદ કરવાનો, ઘંટડી વગાડવાની. ભગવાનને ઘંટડી વગાડ્યા બાદ ભગવાનને ભોજન કરવામાં આવે છે, કેમ કે શાસ્ત્ર કહે છે કૃષ્ણાન ધૂપે ચ નૈવેદ્ય દીપે વસ્ત્રે ચ ભૂષણે ઘંટાનાદ પ્રકુર્વિત તથા નીરા જનેપી ચ. જ્યારે ભગવાનને ભોજન કરતા હોય એ પહેલાં ઘંટોનો નાદ કરવો જોઈએ જગન્નાથજીને, અને ઘંટનો નાદ કર્યા બાદ પ્રસાદ મૂકવાનું, અને જે પ્રસાદ મૂકો છો એની ઉપર તુલસીનું પાન મૂકવાનું, અને ત્યારબાદ પાન મૂક્યા બાદ ભગવાનને જમાડવાના છે. હવે જમાડવાની જે ક્રિયા છે તો એ આપણે બધાને સૌને ખ્યાલ છે કે જ્યારે ભગવાન ભોજન કરતા હોય ને ત્યારે ડાબો હાથ એ પોતાના મુખ ઉપર રાખવાનો હોય અને જમણા હાથની 5 આંગળીઓથી ભગવાનને જમાડવાના હોય છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમાનાય સ્વાહા. આ રીતે 5 વખત બોલીને અમે ભોજન જ્યારે ભગવાનનો યજ્ઞ હોય ત્યારે આ રીતે જમાડતા હોઈએ છીએ ભગવાનને. અને 5 વખત જમાડ્યા બાદ થોડું પાણી લેવાનું, ભગવાનને સામે રાખવાનું, પછી બીજા પાત્રમાં મૂકવાનું, ત્યાર પછી ફરીથી ડાબો હાથ મુખ ઉપર અને જમણા હાથની 5 આંગળીઓથી ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આ રીતે ભગવાનને તમારે પણ જમાડવાના. અને ત્યાર પછી 4 ચમચી ભરીને પાણી ભગવાન મતલબ એક અન્ય પાત્રમાં મૂકવાનું, હસ્ત પ્રક્ષાલન, મુખ પ્રક્ષાલન, આચમન. એમ કેમ કે આપણે જમ્યા પછી આપણે હાથ ધોઈએ છીએ, મોઢું સાફ કરીએ છીએ, પાણી પીએ છીએ, તો આ રીતે 4 વખત ચમચી ભરીને જલ તમારે મૂકી દેવાનું. અને આ રીતે જો તમે ભગવાનને નૈવેદ્ય કહેતા પ્રસાદ જમાડો છો, અષાઢી બીજના દિવસે જમાડો છો, જે ભગવાનને અષાઢી બીજના દિવસે શ્રેષ્ઠ પ્રસાદ જમાડે છે, તો ભગવાન એના જીવનની અંદર પ્રસાદ સ્વરૂપે આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદથી મનના મનોરથ પૂર્ણ થાય છે. તો દર્શક મિત્રો, સરસ મજાનું આજના કાર્યક્રમની અંદર મેં તમને જાણકારી આપી છે અને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, મને આપી દો રજા. જય ભગવાન.